સિંહોર તાલુકાના નાનકડા ભાનગઢ ગામના આંગણે અખાત્રીજીના પાવન દિવસે ભાવનગર સ્ટેટ યુવરાજ જયરાજસિંહ અને સંતો મહંતો તથા અધિકારીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ભવ્ય ત્રિવેણી ઉત્સવ યોજાયો, જેમાં ગામની પ્રાથમિક શાળાના પટાગણમાં સ્થાપિત નેક નામદાર મહારાજ સાહેબ શ્રી કૃષ્ણકુમારસિંહની પ્રતિમાના અનાવરણદાતા અને સહયોગથી સંસ્થાઓ અને વ્યક્તિઓનું સન્માન સમારોહ, સત્યનારાયણની કથા સહિત સામૈયો અને શોભાયાત્રા જેવા પ્રસંગો ઉજવ્યા હતા. નિર્મળ દીપ જ્યોત ને પ્રગટાવી આપણી સૌની અંદર ને બહાર અજવાળું પ્રગટાવે. આરજી યાદવ સાહેબ સાથે મંગલ દીપ પ્રગટાવો, સાથી મંગલ દીપ પ્રગટાવો, આંગણ ઉજાસ પથરાવો જી.
રૂડો અવસર આજ આમ આંગણે સ્નેહ દીપ પ્રગટાવો જી એવી મંગલ કામનાઓ સાથે દિવ્ય જ્યોતિનું પ્રાગટ્ય થઈ રહ્યું છે. આપણે સૌ આ દીપ જ્યોતિને હરખથી તાળીઓથી વધાવીએ અને આપણામાં અજવાળા પૂરીએ. આ એક અનોખો અવસર છે કે કોઈ રાજવીની એક મૂર્તિનું પ્રતિષ્ઠા કામ એ કોઈ શાળાના આંગણે થાય. આ નાનકડા એવા ગામના આચાર્ય સંતો અને મહેમાનોને વિનંતી કે તેઓ એમનું સ્થાન ગ્રહણ કરશે. મા ભારતી અને મહારાજા સાહેબની સામે મંગલ જ્યોતિ પ્રગટી ચૂકી છે. આપણે સૌ આ અજવાળાને કાયમ શોભાવતા રહીએ. આ સાથે આ શાળાની બાળાઓ પણ ઉત્સુક છે, હરખથી સમયા પીરા છે, પણ અમારે આંગણે આવેલા મહેમાનોને અમે ભાવથી વધારે શણગારવા ઈચ્છીએ છીએ. તો વણગઢ શાળાની બાલિકાઓને વિનંતી, અનેક શાળાની બાલિકાઓ લઈને આવે છે એમનું સ્વાગત ગીત. ભૂતેશુ વિદ્યા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. આજ અખાત્રીજનો દિવસ, પરશુરામ જન્મોત્સવનો દિવસ અને આપણા ભાવનગરનો જન્મદિવસ ખૂબ સરસ સંયોગ છે. આજે ખરેખર અમારું પાણગઢ ગામ ફરી એકવાર પાવન થઈ ગયું બાપુ, કારણ કે અહીંયા મહારાજા સાહેબે ખૂબ વિચરણ કરેલું કૃષ્ણકુમારસિંહજીએ, અને ત્યારબાદ આજની પેઢીએ પાછા તમે પધાર્યા છો. એટલે આનંદ છે એ શબ્દોમાં વ્યક્ત કરી શકીએ એમ નથી. ત્યારે ભાણગઢ પ્રાથમિક શાળા અને ભાણગઢ ગામ વતી અહીંયા ભાવનગર સ્ટેટ યુવરાજ સાહેબ જયવીરાજસિંહજી, પૂજ્ય હરિઓમ શરણદાસ બાપુ બાલાનુમાનજી આશ્રમ કાનપર સાથે મહેમાનોને પુષ્પહાર અને શાલથી પણ આવકારીએ. આ શાલ એ સ્નેહના તાતણાથી બનેલી છે અને આ પુષ્પો એટલે પ્રભુનું પરફ્યુમ છે. તો એવા આ મહેમાનશ્રીઓને આપણે સૌ વધાવીએ. મહાનુભાવ આપણી વચ્ચે ઉપસ્થિત હોય ત્યારે સૌથી પહેલા આપણે આ સભાના મોભી અને જેના નિમિત્તે આપણે આ મહારાજા સાહેબની પ્રતિમાને એ ખુલ્લી મૂકી છે એવા જયવીરરાજસિંહ યુવરાજ આપણી વચ્ચે ઉપસ્થિત હોય. સરપંચ શ્રી અને આચાર્ય શ્રી અને એસએમસીના અધ્યક્ષશ્રીને વિનંતી કરું કે યુવરાજ સાહેબ યુવરાજ સાહેબે જે સમય આપ્યો અને ઉદારતા દાખવી એ તો એમના વારસામાં છે. મારી પ્રજાનું કલ્યાણ થાજો એવા સૂત્ર સાથે જે રાજવી જીવ્યા હોય એનો પરિવાર એ હંમેશા સ્નેહ અને ઉદારતામાં ક્યારેય પાછો ન હોય એમનું સન્માન થઈ રહ્યું. આપણે સૌ તાળીઓથી વધાવી માથાને બંધાઈ રહ્યો છે. નરેશભાઈને વિનંતી કરું કે સન્માન સ્વીકારે જીણારામ બાપુના હસ્તે હરિઓમ વાન સેવામાં રત એ સભાનું સન્માન થઈ રહ્યું છે. આ સ્નેહના સન્માન છે. અમને ફરજમાં બહુ ખાસ લાગણી સાથે લાગણીથી શિક્ષણ કાર્ય આ શાળાને પૂરતો સહકારથી કાળુભાઈ બારૈયા અને ત્યાર પછી બારૈયા મંત્રી નજીક આવી જાય, એનું નામ બોલાય, હાજર હોય તો ઝડપથી નજીક આવશે, નજીક આવશો. રાહુલભાઈ રમેશભાઈ પુષ્પગુચ્છ આપી અને યુવરાજ સાહેબ પ્રત્યે લાગણી વ્યક્ત કરવા માંગે છે તો એ પણ ઝડપથી. આઠ છે મારી દીકરીઓએ સરસ મજાની રંગોળીઓ બનાવી છે ગામની શેરી. સુભક સમન્વય છે. આમ તો રાજુભાઈ પણ વાત કરી કે આજે અખાત્રીજ ભાવનગર રાજ્યનો સ્થાપનાનો પવિત્ર દિવસ, ભાવનગરમાં પણ આજે ઘણા રાજદ્વારી પુરુષો આવી રહ્યા છે, ઉત્સવ પણ મોટો મનાવા રહ્યો છે. એ દરમિયાન મારે એક વાત એ પણ કરવી છે કે મહારાજ સાહેબ આમ તો ભાવનગર પછી પહેલું આપનું તો સિહોર છે અને એ નાતે જ આપ અહીંયા આવ્યા હો, કારણ કે સિહોરથી પછી રાજધાની એ ભાવનગર ગયેલી. અને એ સિવાય પણ બીજો સ્વાર્થ છે કે જ્યારે અહીંના આચાર્ય રાજુભાઈ
સોલંકી છે, મારા ગામના એટલે ઈશ્વરિયાના છે, એટલે ઈશ્વરિયા એની બાજુમાં જ ઉમરાળા તાલુકાનું ગામ છે. અમારું પહેલા ઈશ્વરિયા ઉમરાળા મહાલમાં આવતું અને સિહોર પહેલા પણ આપની રાજગાદી ઉમરાળા હતી, એટલે મને તો એવું લાગે છે જેને અમારા જ પરિવારનો આ ઉત્સવ છે. રાજુભાઈ ઈશ્વરિયા શિક્ષક હતા, એમના પિતા શ્રી વીરસિંહભાઈ અમારા કેળવણી મંડળના ઘણા વર્ષોથી પ્રમુખ છે. જ્યારે એસએમસી કમિટીની પણ સરકારે રચના નથી કરેલી એ વખતની અમારે ત્યાં પ્રથા છે અને એ ગૌરવ અમને છે. અને એની સાથે સાથે અમારે વાંધો પણ હતો રાજુભાઈ સાથે કે રાજુભાઈ અમને ખબર વગર બદલી કરીને ભાનગઢ આવી ગયા, પણ એ સારું થયું. અમે આજે વાત કરતા હતા એમના સસરા ને બધા કે એ સદભાગ્ય હતું ભાનગઢ માટે, ભલે અમારા ગામમાં એટલું નુકસાન હતું કે રાજુભાઈ જાય અહીંયા અને નુકસાન થશે, પણ એના બદલે અહીંયા ખૂબ જ સુંદર એ કામ થયું છે. અમને પણ ગૌરવ છે અમારા ગામનો કે અમને ગામને પણ અહીંયા સામેલ થાય છે અને ઈશ્વરિયાની પણ સાથે સાથે ભાનગઢને સાથે સાથે એ નોંધ લેવાતી હોય છે. ભાવનગર રાજવી પરિવારના યુવરાજ સાહેબની પણ વાત અમે કરતા હતા કે એ ઘણા છેલ્લા રાજવી પરિવારના જાહેર જીવનમાં થોડા ઓછા હતા એવું લાગતું, પણ આપના આગમનથી જાહેર જીવનમાં પણ આવતા રહ્યા છે. ખૂબ જ સુંદર સુભગ સમન્વય થયો છે. રાજુભાઈના ઘરેથી જીજ્ઞાબેન એ પણ અહીંયા શિક્ષિકા છે અને અમારા ગામના પણ એ સારી સંદારી તરીકેની છાપ આખો પરિવાર અમારા ગામના શિક્ષણ માટે સમાજ માટે એ ઉપયોગી થાય છે, અમારા માટે પણ સૌ ગૌરવની વાત છે. ફરીથી આપ સૌને શુભકામના. જય ભાવનગર. જય ભાવનગર. ભાવનગર સ્થાપના દિવસ નિમિત્તે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવા માંગુ છું. સાથે સાથે બહુ જ પવિત્ર દિવસ છે આજે આખા ત્રીજનું, અને આપણે સૌએ આજે જોયું કે ભાનગઢ ગામમાં ભલે આપ કયો 400 અથવા 500 ની વસ્તી હોય, પણ કોઈ પણ મોટા ગામ કરતા વધારે ભાવ અહીંયા મને દેખાવામાં આવ્યો છે આજે. ત્રણ થી ચાર વર્ષ પહેલા જયારે ચર્ચા બહુ ચાલતી હતી અખબારોમાં સરદાર સાહેબની પ્રતિમા ત્યારે બંધી હતી, પૂરી નહોતી થઈ ત્યારે અન્ય લોકો ભાવનગર થી પણ કહેતા હતા કે પ્રાતસ્મરણીય પ્રજાવત્સલ મહારાજા સાહેબની પણ એક મૂર્તિ એક પ્રતિમા ત્યાં બનવી જોઈએ. ત્યારે મેં અન્ય લોકોને કીધું હતું કે પ્રતિમા બને કે નહીં, મહત્વનું એ છે કે આપણે મહારાજા સાહેબના સંસ્કાર અમારામાં આવવા જોઈએ, એ મહત્વનું છે. આજે મેં પહેલી વાર જોયું છે કે પ્રજાવત્સલ બાપુની પ્રતિમા પણ છે અને એમના સંસ્કાર પણ અહીંયા છે. શાળાના અધ્યક્ષશ્રી, સરપંચ સાહેબ, ઉપસ્થિત સંતો મહંતો, અહીંયા ઉપસ્થિત વડીલો માતાઓ, આપ સૌને મારા પ્રણામ અને જય માતાજી. કે જ્યારે પણ મારા લાયક કાંઈ પણ કામ હોય, કાંઈ પણ સેવાનો અવસર મળે તો ચોક્કસ યાદ કરજો. અહીંયા એક રાજવી તરીકે નહીં પણ આપનો એક ભાઈ તરીકે હાજર રહીશ. આજે જ્યારે આપણે પ્રાતસ્મરણીય મહારાજા સાહેબને યાદ કરીએ, એમના શબ્દો મારી પ્રજાનું કલ્યાણ થાય, એ કલ્યાણ ભાવનગરનું કલ્યાણ, ગુજરાતનું કલ્યાણ અને ભારત દેશનું કલ્યાણ આપણા સૌના હાથમાં છે. રાજકીય વ્યક્તિ કોઈ પણ આવે, પક્ષ આવશે અને જશે, પક્ષ બદલતા રહેશે, પણ આપણે સૌ અહીંયા જ રહેશું. તો મહેરબાની કરીને એટલું જ કહીશ આપને, કારણ કે આજથી 4-6 મહિનામાં ચૂંટણી પણ આવશે, વિચારધારા અલગ થઈ શકે, અંદર અંદર કોઈ દિવસ એકબીજા સાથે વાતતા નહીં. જેમ ભાઈ કીધું કે એકતા અહીંયા જબરદસ્ત છે, અને સરપંચ સાહેબે પણ કીધું એ એકતા જળવાઈ રહે, એ જ મહત્વનું છે. ફરીવાર આપ સૌને ખૂબ ખૂબ આભાર, મારા જય માતાજી, અને જ્યારે પણ મારા લાયક કામ હોય તો ચોક્કસ યાદ કરજો. જય ભાવનગર. અને એમનો પરિવાર 11 વડીલો છે ને નરેશભાઈ, 11 કે 12 વડીલો નિરાધાર છે, એમની સેવા કરે છે અને ખૂબ સારી સેવા કરે છે. હું ને તમે કદાચ આપણા માવતરને આટલું ના રાખી શકીએ એવું સરસ એમનું કામ છે ત્યાં રાખે છે. નેસડાના આશ્રમની મુલાકાત લેવા જેવી અમને વંદન કરીએ છીએ કે આવું સરસ કામ કરે છે. જે વડીલો ઉપર કોઈ જાતની છત્રછાયા નથી એમને ત્યાં એ પોતાના માવતર કરતા પણ. અને રાજન સ્કૂલ નેસડાના સંચાલક રાજેશભાઈને ગમે ત્યારે અમે આમ તો લગભગ બાપુ ખૂબ હેરાન કરીએ છીએ, જાણે અમે એ ગામ એને દત્તક અપાવડાવ્યું હોય ને પરાણે એવી રીતે ગમે એવું કામ હોય ને તો પહેલો ફોન એને કરીએ. આમંત્રણ દેવા જોઈએ ને તો બે કામ કરતો જતો, અમે એક લાઇટ ન જવી જોઈએ અને પાણી અત્યારે તકલીફ છે તો પાણી કીધું પહોંચી જવું જોઈએ, અને બે કામ એમણે સુપેરે સંપન્ન કરી દીધા. આપ જુઓ છો કે કાલની લાઇટ ગઈ જ નથી અને પાણી મારે જોઈએ એટલું કાલનું આવે છે, અહીંયા એમના ત્યાંથી જ આવે છે. રાજેશભાઈનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. એક મારા અમારા મિત્ર અને આમ તો અમારા ગામના અડધા યુવાનોના મિત્ર છે અને બહુ ઉંમર નાની છતાં તરવરિયા યુવાન રેવન્યુ તલાટી સહદેવસિંહ ચાવડા, અહીંનું રેવન્યુને લગતું કોઈ પણ કામ હોય ને ભાનગઢનો પ્રતિપાલસિંહના બધા જ મિત્રો, નરવીરસિંહ ઝાલા અમારા જિલ્લા પંચાયતના સદસ્ય ભોળાભાઈ અને તાલુકા પંચાયતના સદસ્ય ચંદુભાઈ, આ બધા જ મિત્રોનો, મારા સ્નેહીજનોનો, બધાનો હૃદયથી અહીંયાથી હું આભાર વ્યક્ત કરું છું. એ પહેલાં એક બધાની માટે કોઈએ જમ્યા વગર જવાનું નથી, કારણ કે આજે ગામ ધુમાડો બંધ રાખ્યો છે બાપુ,
એટલે મહેમાનો માટે અહીંયા આપણે આજ મંડપમાં જમવાની વ્યવસ્થા કરવાના છીએ, અને ગામની માટે આપણે ત્યાં મઢની બાજુમાં જે માંડવો હતો અને જમણવાર હતું ત્યાં ગામની માટે જમવાની વ્યવસ્થા કરી, એટલે બંને જગ્યાએ સરળતા રહે અને કોઈને અગવડ ના પડે એ માટે થઈને વ્યવસ્થા કરેલી છે. તો એ વ્યવસ્થામાં પણ આપ સૌ સહભાગી થશો અને કોઈ જમ્યા વગર ન. યુવરાજ સાહેબનું આજરોજ શિહોર તાલુકાના ભાણગઢ પ્રાથમિક શાળા ખાતે હું આચાર્ય રાજેન્દ્રસિંહ સોલંકી અને મારા સાથી મિત્રો સરપંચશ્રી અમારા સૌના સહયોગથી આપ જોઈ રહ્યા છો મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રાતસ્મરણી અને નેકનામદાર મહારાજા સાહેબની પ્રતિમાનું આજરોજ ભાવનગર યુવરાજ જયવીરાજસિંહજીના હસ્તે અને સંતો મહંતોની ઉપસ્થિતિમાં અનાવરણ કરવામાં આવ્યું. એમના વાજતે ગાજતે સામૈયા કરવામાં આવ્યા, શોભાયાત્રા કાઢવામાં આવી. સવાર સવારમાં અમારા નિજાનંદ પરિવારના અનિલભાઈ પંડિતજી દ્વારા સત્યનારાયણની કથાનું ખૂબ સરસ પણ આયોજન થયું, અને અહીંયા જ આ બધા જ કાર્યોમાં અને આ પહેલાં અમારા દરેક કાર્યોમાં જે સહયોગી બન્યા છે મિત્રો અને બધા જે તે સંસ્થાઓ એ બધાનો સન્માન સમારોહ ગોઠવવામાં આવ્યો, એમનું અહીંયા સન્માન પણ કરવામાં આવ્યું, અને આજરોજ અખાત્રીજના પાવન દિવસે ખૂબ સારો એવો ઉત્સવ અમારા આજ ભાણગઢના ગામના આંગણે અમારી પ્રાથમિક શાળામાં ઉજવાઈ ગયો અને સૌના સહયોગથી એક સારું કામ કર્યું એનો આનંદ છે. આ સાથે હજી પણ આવા અનેક લોક ઉપયોગી અને જુદા જુદા અમારા ગામના સુખાકારી માટેના કાર્યો કરવા સૌ કટિબદ્ધ થયા. આ તકે અમે સૌ જે પધાર્યા છે યુવરાજ સાહેબ સહિત મોટા મોટા મહેમાનો એ બધાના આભારી પણ છીએ, અને ભવિષ્યમાં પણ જ્યારે બધા આવા કંઈ સારા કાર્યો કરીએ ત્યારે મળતા રહીશું. આભાર.